ગ્રામ પંચાયતની સરપંચ પદ અને સભ્યની ચૂંટણીઓમાં આખા ગુજરાતમાં દરેક ગ્રામ પંચાયતમાં દરેક ગામમાં આનંદનું પર્વ હોય એવો માહોલ જોવા મળ્યો છે। છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારમાં પણ ઘણી બધી જગ્યાએ ચૂંટણીઓ છે। મારા ખાસ કરીને મારા કવાડ તાલુકામાં 34 ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને જ્યારથી ફોર્મ ભરાયા ત્યારથી ઘણા બધા ઉમેદવારો ઢોલ ત્રાસા નગારા લઈને ફોર્મ ભર્યા છે। તે વખતે પણ મારો એક જ સંદેશ હતો કે તમે ચૂંટણી લડો પણ અંદર અંદર ઝઘડતા નહીં, અને એ મેં કાયમ માટે તમામ સરપંચો જે સરપંચ પદના ઉમેદવાર છે એમને શિખામણ આપી હતી। મારા ધ્યાન પર ગઈ રાતના 12 વાગ્યા સુધી કોઈ એવો મેસેજ નથી આવ્યો કે સરપંચ પદના ઉમેદવારો ઝઘડો કર્યો। મને આનંદ છે કે આ લોકશાહીના પર્વમાં બધા શાંતિથી પોતપોતાની જોર લગાવીને સરપંચ પદનું પદ હાંસલ કરવા માટે પ્રયત્ન કર્યો છે। બેલેટ પદ્ધતિથી હું પોતે એવું માનું છું કે બેલેટ પદ્ધતિથી ચુનાવ થઈ રહ્યો છે એ સારું છે। કુકને વેમ ના જાય કે મારા નાખેલો મત કોઈ બીજાને મળ્યો છે, એના ભૂલથી કદાચ આડોઅડો થઈ જાય એની વાત જુદી છે, પણ આ બેલેટની ચૂંટણી આખા રાજ્યમાં આખા દેશમાં વિધાનસભા અને લોકસભામાં પણ આવવી જોઈએ એવી જનરલ લોકો વાતો કરતા થઈ ગયા છે। સામાન્ય પ્રજા કરતી થઈ ગઈ છે, ઈવીએમમાં ગરબડી થઈ રહી છે એમ સામાન્ય પ્રજા બોલી રહી છે, ગુજરાતનો યુવાન બોલી રહ્યો છે, ગુજરાતની માતાઓ બોલી રહી છે। આ હકીકતમાં આપણે બધાએ જોયું છે, દિલ્હીની એસેમ્બલીમાં ત્યાંના વિધાયકશ્રીએ ઈવીએમમાં થતી ગરબડી કઈ રીતના થઈ શકે એમને બતાવ્યું છે, તેમ છતાં આજના આ યુગમાં ચુનાવ આયોગ આ બાબતમાં કેમ ચૂપ છે એ મને ખબર પડતી નથી। તમામ સરકારની યોજનાઓ માટે સરપંચ એ મહત્વનું પાત્ર છે, જેથી કરીને આજે ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના અને મારા મતક્ષેત્રમાં તમામ બૂથો પર મતદાન થઈ રહ્યું છે। ગામનો વિકાસ કરવા માટે સરપંચ જરૂરી છે અને તમામ મતદારોને વધારેમાં વધારે મતદાન થાય અને તમામ મતદારો જે મતાધિકારનો ઉપયોગ કરે અને બધા જે ઉમેદવાર સારો હોય ગમતો હોય એને તમામને મતદાન કરે એવી હું વિનંતી કરું છું। બધાને બેસ્ટ ઓફ લક આ ચૂંટણી પંચનો નિર્ણય હોય। આ સરપંચની ચૂંટણીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલગ અલગ વોર્ડમાંથી ઉમેદવારો લડતા હોય છે, એટલે આમાં ઈવીએમ મશીન શક્ય નથી, બેલેટ પેપરથી જ ચૂંટણી થાય છે। પરંતુ જ્યારે વિધાનસભા અને લોકસભાની જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ થતી હોય છે તો ઈવીએમ જરૂરી છે, કારણ કે પહેલાં થતું હતું બેલેટ પેપરોથી, એમાં ગણતરીમાં પણ ખૂબ સમય જતો હોય છે, તો ઈવીએમ મશીનથી ચૂંટણી થાય એવી હું આશા રાખું છું અને થાય જ છે આગળ પણ આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એ બેલેટ પેપરથી જ ચૂંટણી થશે, કારણ કે વોર્ડ અલગ અલગ હોય છે એટલે એમાં ઈવીએમ શક્ય છે।